નમસ્તે મિત્રો, શું તમે સંતાન માટે સફળતાનો માર્ગ તૈયાર કરીને આપો છો કે પછી સંતાનને તૈયાર કરો છો સફળતાના માર્ગ પર ચાલવા માટે? જો સંતાનને જીવનમાં સફળતા માટે તૈયાર કરવા હોય ને, તો આ ચાર આંકના ઉચ્ચ સ્તર માટે એમને તૈયાર કરો. આ ચાર આંક છે: IQ એટલે કે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ એટલે કે બુદ્ધિમત્તાનો આંક, EQ એટલે કે ઇમોશનલ ક્વોશન્ટ, એનો મતલબ છે ભાવના કે લાગણીઓનો આંક. ત્રીજો ક્વોશન્ટ છે SQ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ અથવા સોશિયલ ક્વોશન્ટ પણ કહેવાય છે. એનો મતલબ છે કે તમારી આધ્યાત્મિકતાનો આંક શું છે, તમારી નેટવર્કિંગ કેપેબિલિટીનો આંક શું છે. અને ચોથો એક અગત્યનો આંક છે, એ છે એડવર્સિટી ક્વોશન એટલે કે AQ. એનો મતલબ છે કે વિષમ પરિસ્થિતિ સામે કેટલી સહજતાથી તમે લડી શકો છો તેની ક્ષમતા માટેનો આ આંક છે. આ ચારે આંક વ્યવસાયિક સફળતા માટે પણ એટલા જ જરૂરી છે. શાળા તથા કોલેજમાં માત્ર IQ એટલે કે બુદ્ધિના આંક એને વધારવા માટે શિક્ષણ આપી અને લોકોને તૈયાર કરાવવામાં આવે છે, પણ આ દરમિયાન પરીક્ષામાં પ્રથમ આવવાની હોડમાં ઘણી વખત બાળક અથવા તો વિદ્યાર્થી અહંકારની અને તિરસ્કારની ભાવના કેળવતો થઈ જાય છે. એનો સ્વભાવ એવો બની જતો હોય છે. નોકરી કે ધંધામાં શરૂઆત માટે આ IQ છે તે ખૂબ ઉપયોગી છે. IQ સારો હોય તો નોકરી તરત મળી જાય. નીચેના સ્તરે જ્યારે આપણે કાર્ય કરતા હોઈએ ત્યાં સુધી આ IQ એટલે કે તમારો ઇન્ટેલિજન્ટ ક્વોશન, તમારી કામ કરવાની સ્કિલ, એના લીધે ખૂબ તમને ફાયદો થતો હોય છે. પરંતુ જ્યારે ઉચ્ચતમ શિખર ઉપર પહોંચવાનું હોય તો બાકીના બધા જ ગુણાંક ખૂબ મહત્ત્વના છે. ઉપરના સ્તરે જ્યારે કાર્ય કરવામાં આવે અથવા તો ધંધો કરવાનું આવે ત્યારે જાતે કાર્ય કરવા કરતાં અન્ય પાસે કામ કરાવવાનું મહત્ત્વ ખૂબ વધી જતું હોય છે. અને એટલે EQ જો સારો હોય, લાગણી ભાવનાનો સમજનો આંક તમારો સારો હોય, તો અન્ય લોકોની લાગણી એમની ભાવનાને તમે સારી રીતે સમજી શકો અને એના લીધે સારા સહયોગ સાથે લોકો પાસે તમે કાર્ય કરાવી શકો, લોકોની સાથે તમે સરળતાથી કામ કરી શકો. પ્રેમ, કરુણા, દયા આના જેવી સકારાત્મક જે ભાવનાઓ છે એને પણ આ EQના લીધે તમે બહુ સારી રીતે કેળવી શકો. એક મેનેજર બનવું હોય, કોઈ કાર્યમાં તમે કોઈ જોબ કરો છો ત્યાં, તો આ IQ અને EQ આ બંને જો સારા હોય ને, તો તમે એક સફળ મેનેજર બની શકો. પણ જો તમારે મેનેજરથી આગળ વધી અને એક લીડર બનીને જો તમારે સફળ થવું હોય ને, તો ત્રીજો આંક SQ એટલે સ્પિરિચ્યુઅલ અને સોશિયલ ક્વોશન્ટ છે એ પણ ખૂબ સારો હોવો એ પણ જરૂરી જ છે. SQ સુધારવા પર કામ કરવાના લીધે આપણું આધ્યાત્મિક જ્ઞાન વધે છે, સારું એવું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે અને એના લીધે મનને શાંત રાખી અને નિર્ણય કરી શકાય છે, જે નિર્ણય મહદ અંશે સાચા પડતા હોય છે. એ ઉપરાંત આ SQ સારો હોય તો તમે સારું નેટવર્ક બનાવવામાં પણ સફળ થાવ છો, જે એક લીડર તરીકે ઉપયોગી છે. જ્યારે લીડર બનીને કાર્ય કરતા હોઈએ ને, ત્યારે ઘણા સ્ટ્રેસીસ પણ આવતા હોય છે, ઘણી ચિંતાઓ થતી હોય છે અને એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે જેના લીધે આપણને આવી સ્ટ્રેસ ઉત્પન્ન થતી હોય. અને જો આપણો SQ ખૂબ સારો હોય, આધ્યાત્મિક જ્ઞાન આપણે લીધું હોય, તો આવી પરિસ્થિતિમાંથી ખૂબ શાંતિપૂર્વક અને સરળતાથી બહાર આવી શકીએ. જીવનમાં આવતી તકલીફ કે મુશ્કેલીનો ખૂબ સારી રીતે સામનો કરવા માટે ને જે ચોથો આંકની વાત થઈ, એડવર્સિટી આંક એટલે કે વિષમ પરિસ્થિતિનો સામનો કરવાનો આંક છે, એને પણ વધારવો ખૂબ જરૂરી છે.
સંતાનને પોતાની રીતે નાની મુશ્કેલીમાં સહાય કરવા ના દોડી જતા, તેમને એ મુશ્કેલીઓનો જાતે સામનો કરવા દેવા જોઈએ જેથી તેમનો આ એક્યુ વધે અને આમ થતાં ભવિષ્યમાં વધુ જટિલ પરિસ્થિતિઓ અથવા મુશ્કેલીઓનો સામનો કરવા માટે એ બાળક સંતાન તમારું તૈયાર થઈ શકે. જો દરેક વાલી પોતાના સંતાનને આ ચારે આંખ માટે એટલે કે આઈક્યુ, ઈક્યુ, એસક્યુ અને એક્યુ એના માટે જો તૈયાર કરે ને તો જ્યારે પણ સંતાન પોતાના પગ પર ઊભો થવા જાય ત્યારે એ બધી રીતે તૈયાર હોય, બધી પરિસ્થિતિ માટે તૈયાર હોય અને જીવનમાં નાસીપાસ ન થતા આવી બધી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી જીવનમાં સફળતાના શિખરે પહોંચી શકે. શું તમે તમારા બાળકને આવી રીતે તૈયાર કર્યા છે અથવા તો તમે પોતે તમારા વ્યવસાય માટે આ ચારે આંખને ઉચ્ચતમ શિખરે લઈ જવા માટેના પ્રયત્ન કરી અને એમાં હાસિલ સફળતા કર્યા છે? જો એવું હોય તો તમારા અનુભવનું વર્ણન અહીં નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો જેથી એનો ફાયદો કોઈકને મળે. આશા છે આજનો આ ચાર ક્વેશ્ચનવાળો વિડિયો તમને ઉપયોગી લાગ્યો હશે, તમારા બાળકો માટે ઉપયોગી લાગ્યો હશે તો તેને લાઈક કરી એને શેર જરૂર કરશો. મારી આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ લોકો સબસ્ક્રાઇબ કરે એના માટે તમે મને સહાય કરો તેવી મારી તમને નમ્ર વિનંતી છે. આવતા અઠવાડિયે એક નવા ગુજરાતી મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ખૂબ ખૂબ આભાર.